start થઈ જાય એટલે કે અ good morning વિદ્યાર્થી મિત્રો, અ આપડે થોડા લેટ છીએ પણ એ technical technicalities ને લઈને અ પહેલા તો હું અ રાજેશ્વર ના પર આપ સૌનું અ સાઇરુસ લાલાની હાર્દિક સ્વાગત કરું છું. જેમ ગ્રામ સેવક ની બેચ થી આપણે આ જર્ની ની શરૂઆત કરી હતી એવી મારી આશા છે કે આપણે જે ખેતી મદદનીશ ની આવનારી ભરતી છે એમાં પણ તમે આ જ રીતનો પૂરો સહયોગ એ પૂરો પાડશો આપણે બે મિનિટ થોડું ઇન્ટ્રોડક્શન કે આપણું ઇન્ટરેક્ટિવ જોઈ લઈએ કારણ કે જે વિદ્યાર્થી મિત્રો છે જે નથી જોડાઈ શક્યા કે જેનું જોડાવાનું બાકી છે તો આપણો સેશન સ્ટાર્ટ થાય એ પહેલા એ આપણી સાથે જોડાઈ જાય તો એમને પણ એક આખો ફ્લો આપણો મળી રહે સો ઇનિશિયલી અત્યારે તમને માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન હશે કે ખેતી મદદનીશ ની ભરતી આવવાની છે કે ક્યારે આવે છે કોણ કોણ એલિજિબલ છે ક્યારે ફોર્મ ભરાશે આરઆર શું છે ઘણા લોકોને તો એજ ખબર નથી કે આરઆર છે શું હા મને ઘણા કોન્ટેક્ટ કરીને પૂછે છે કે મેડમ અ આરઆર એટલે શું છે નવો આરઆર ક્યારે આવશે અને તમારા બહુ બધા ક્વેશ્ચન છે એક્ઝામ ક્યારે છે શું છે બટ અ તમે એક વસ્તુ એક્ઝામ ની ડેટ ઉપર ફોકસ કરવા કરતા જે આખું બેઝિક છે કે એક્ઝામ ની શું પદ્ધતિ છે આપણે ગમે એ સેક્શન માં એક કામ કરતા હોય ને તો એક આખું પૂરું સેક્શન એક એસઓપી ના આધારે ચાલતું હોય તો એવી જ રીતે તમારી જે ખેતી મદદનીશ ની તૈયારી છે એ તમારે એક આખી SOP તૈયાર કરીને કરવાની હોય જેમ કે પહેલા તો એ એ recrruitment ના રૂલ્સ શું છે આપણે एलिजिબલ છીએ કે નથી સેકન્ડ થિંગ કે एलिजिબલ છીએ તો એનો સિલેબસ શું છે રાઈટ હવે અત્યારની આપણે ચર્ચા કરીશું કે ઘણા ચેન્જીસ આવે છે તો એ ચેન્જીસ માં આપણે एलिजिબલ છીએ સિલેબસ કઈ ટાઈપનો છે અને આપણે આપણી તૈયારી કઈ રીતની કરવી અને પછી एग्जाम ની डेट નો ક્વેશ્ચન આવશે તો ફરી એકવાર જેમ આપણે ગ્રામ સેવક ની экзаમ્સ માં કે વિસ્તરણ ખેતી ની экзаમ આપણે ફેસ કરેલી છે જે વિદ્યાર્થીઓ એ તેમને ખ્યાલ છે કે હવે જૂનો પદ્ધતિ છે экзаમ ની પદ્ધતિ કે જૂની સિસ્ટમ છે ચેન્જ થતી જાય છે તમે સિલેબસ જોશો કે તમે રિઝલ્ટ экзаમ નું પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે અત્યારે એ સિનારિયો ચેન્જ થાય છે તો આપણે સેશન ની શરૂઆત કરશું કે એવા વિષયોનો આજે આપણે ડિસ્કશન કરશું કે જેમાં તમને ખેતી મદદનીશની ઓવરઓલ શું ઇમ્પેક્ટ છે મતલબ કે એમનું કામ કઈ રીતનું છે કઈ રીતની એક્ઝામની પદ્ધતિ છે આપણે એક એક ટોપિક છે કોણ પાત્ર છે ભરતી ક્યારે આવે છે નવો આરઆર શું છે જૂના રિક્રુટમેન્ટના રૂલ્સ શું હતા એ વિષયની ડિટેલ ડિસ્કશન કરીશું હવે આ ઠરાવ જે ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો નો જે ઠરાવ છે એ તમે બધા એ પંદર ચાર ત્રેવીસ નો તમે બધા એ વાંચેલો છે કે તમને એવું થતું હશે કે ઠરાવ છે એ એપ્રિલ માં આવી ગયો છે ને હજી સુધી કેમ ભરતી નથી આવેલી બટ એ જે રિક્રુટમેન્ટ નો ઠરાવ છે એ જેમાં ખેતી મદદનીશની વર્ગ ત્રણ ની ટોટલ આઠસો પંચ્યાસી જગ્યા ની ભરતી કરવા માટેની

એમાં પણ તમને જો અહીંયા કામગીરી શું છે ને ખેતી મદદનીશની ટુકમાં જણાવવામાં આવેલી છે તમે આ આરઆર વાંચો એટલે તમનેમાં ખ્યાલ આવશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ક્રમાંક મુજબ રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ટેકાના ભાવે ખેત જણશોની ખરીદીની યોજના કે જે એમએસપી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન સન્માન નિધિ યોજના ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના

તેને જ માન્ય કરવામાં આવેલી હતી. તે સિવાય અન્ય એક પણ શૈક્ષણિક લાયકાત છે. એમને માન્ય કરવામાં આવેલી નથી. પરંતુ આપણે જોયું કે જે ગ્રામ સેવકની લાસ્ટ ભરતી કરવામાં આવેલી તેમાં પણ સેમ ગ્રામીણ વિદ્યાપીઠોના જે વિદ્યાર્થીઓ છે. બેચલર ઇન રૂરલ સ્ટડીઝ જેમને કરેલું છે. અને જેમને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, એગ્રી એન્જિનિયરિંગ કે જે કરેલું છે. એ લોકો એલિજિબલ તો હતા જ પણ તેમની સાથે બીએસસી એગ્રીકલ્ચર અને બીએસસી હોર્ટીકલ્ચર એમને પણ એલિજિબલ કરવામાં આવેલ હતા તો એવું બને કે આ બે હજાર સોળ સત્તર જેમ આપણે કહીએ ને ટાઈમ ચેન્જ થાય ને એમ બધું ચેન્જ થાય આપણે પણ ચેન્જ થઈએ છીએ તો સિમિલર વેઝમાં ભરતીના જે નિયમો છે એ પણ બદલાઈ શકે છે તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે બીએસસી એગ્રીકલ્ચર વાળા એલિજિબલ છે કે નહીં તેનું વિગતવાર એક પણ માહિતી નથી આવેલી. પણ હા એવું બને કે ટૂંક સમયમાં જે નવો આરઆર બને છે. તો એમાં એ લોકો એવું મેન્શન કરી શકે કે બીએસસી એગ્રી અને બીએસસી હોર્ટીકલ્ચર એલિજિબલ છે. તો તે લોકો એ ખેતી મદદનીશની ફોર્મ ભરી શકશે. પરંતુ હાલ પૂરતું જે બેચલર ઇન સ્ટડીઝ કરેલું છે. જે ગ્રામ્ય વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ છે. અને જેમને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચર કરેલું છે. તે લોકો એલિજિબલ છે. તો જેમ ગ્રામ સેવકમાં એ લોકો એલિજિબલ હતા પરંતુ આપણે ગ્રામ સેવકનું બીએસસી એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરના વિદ્યાર્થીઓ હતા તે મેક્સિમમ લાગ્યા હતા જ્યારે આપણે બેચલર ઇન રૂરલ સ્ટડીઝ છે કે ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ છે તે લોકો ને મહદઅંશે કે ક્યાંક એવું કહીએ આપણે કે એ લોકો સફળ નથી એવું ના કહી શકાય પરંતુ એમની તૈયારીમાં કંઈક ખામી રહી ગઈ છે એવું કહીએ અને કોમ્પિટિશન લેવલ બહુ વધારે હતું તો જે રીતનું ગ્રામ સેવકનું પેપર આવ્યું તો એ પરથી આપણા માઇન્ડમાં એ ટાઈપ આપણે તૈયાર જ નહોતા કે આપણે એ ટાઈપનું જે પેપરનું સ્ટાન્ડર્ડ્સ હતું કે એને એક્સેપ્ટ કરી શકીએ પરંતુ એ સ્ટાન્ડર્ડ શું કમ હાઈ થયું કારણ કે એમાં વાળા ડિગ્રી એક એડ થઈ જે બીએસસી ડિગ્રી અને બીએસસી હોટીકલ્ચર હતી તો જેમ ડિગ્રી એડ થાય તો એમ સ્ટાન્ડર્ડ્સ વધે હવે આપણા માઇન્ડમાં અત્યારે એવું નથી વિચારવાનું કે અત્યારે આપણે BRS વાળા અને જે વાળા છે એ જ એલિજિબલ છીએ તો આપણે તૈયારી આપણા તરીકેથી જ કરીએ એવું નહીં બને કારણ કે હવે રિક્રુટમેન્ટ જૂની છે બે હજાર સોળ સત્તરની તો ઓબિયસલી જે નવી રિક્રુટમેન્ટ આવશે તેમાં તમારું પેપરનું લેવલ તો વધવાનું જ છે કારણ કે સરકારને પણ એના કાર્યક્ષમ લોકોની જરૂરત છે તો આપણે અત્યારથી માઈન્ડમાં એક પિક્ચર ક્લિયર રાખશું કે આપણી તૈયારી बीएससी એગ્રી વાળા एलिજીબલ થાય કે बीएससी હોટિકલ્ચર વાળા થાય પણ આપણી પ્રેપરેશન છે એ એ ડાયરેક્શનમાં જ રહેશે કે જેમાં આપણે એને પણ કોમ્પિટ કરી શકીએ જો એ एलिજીબલ થાય તો અત્યારે હું જોઉં છું ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ છે કે શું ક્વોલિફિકેશન છે बीएससी વાળાને एलिજીબલ છે કે નહીં બીએસસી વાળા શું કામ એકલા એલિજીબલ થશે ઓન્લી બીઆરએસ ને ડિપ્લોમા વાળા માટે રાખવું જોઈએ પરંતુ તમે જ વિચારો ને તમને ગોલ્ડ અને સિલ્વર બેય છે એ સેમ ભાવે આપવામાં આવે તો તમે શું ખરીદી કરો ઓબવિયસલી ગોલ્ડ ની જ ખરીદી કરીએ આપણે કારણ કે સિલ્વર ના ભાવે ગોલ્ડ થઈ જાય તો તો સેમ સરકારમાં પણ એવું છે કે એને બીએસસી એગ્રીકલ્ચર કે બીએસસી હોર્ટિકલ્ચર કે બીઆરએસ કે ડિપ્લોમા કોઈ પણ ડિગ્રી વાળો મળે પરંતુ એમને જે લાયકાત છે જેની કાર્યક્ષમતા કે જે એમની રિકમેન્ડેશન છે એ ફૂલફિલ કરે એ વ્યક્તિ જોઈએ છે તો એને સારી ક્વોલિફિકેશન વાળો વ્યક્તિ એ જ કામ માટે મળે તો એ શું કામ એલિજિબલ ના કરે તો મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થીઓ બીઆરએસ કે ડિપ્લોમા એગ્રિકલ્ચર કે ડિપ્લોમા એ વાળા છે કે અત્યારથી જ તમે તમારું એક લેવલ અપ પ્રિપેરેશન થિંક કરીને જ રાખજો પછી લાસ્ટ મોમેન્ટ એવું ના બને કે જ્યારે એડવર્ટાઇઝ આવે ત્યારે એ લોકો એલિજિબલ હોય અને આપણું છે બેઝિક છે એગ્રી છે એ જ આપણું ક્લિયર ના હોય તો આપણે અત્યારથી જ આમ કે ને કે પહેલેથી જ આપણે આપણી પ્રિપેરેશન ને એટલી હાર્ડ બનાવવાની છે કે આપણે એના સમકક્ષ બની શકીએ સો એલિજિબિલિટીનું આપણે જે ડિસ્કશન કર્યું એ બેઝ પર એલિજિબલમાં સ્નાતકની પદવી જે છે એ બીએસસી વાળાને એલિજિબલ નથી કરેલા નવો આર આર આવશે ત્યારે આપણે એ જોઈ શકીશું કે ખરેખર એલિજિબલ કરે છે કે નહીં પરંતુ આપણે આપણી તૈયારી એ ડાયરેક્શનમાં રાખશું

ગ્રામ સેવક માટેના જે નવા રૂલ્સ આવેલા પંચાયત વિભાગના તેમાં બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એક્સેપ્ટ બેચલર ઓફ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ પણ बीएससी એગ્રી બીઇ એગ્રીકલ્ચર बीएससी હોટિકલ્ચર ડિગ્રી જે છે એમને एलिजिબલ કરવામાં આવેલી હતી તો અત્યારે પણ આ વસ્તુને માઈન્ડમાં ના રાખતા આપણે જે બીઆરએસ વાળા ને ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ છે એ એમનું ફોકસ છે એ એ વસ્તુ ઉપર જ રાખશે કે बीएससी વાળા આવે કે ઈવન એમએસસી વાળા ને एलिजिबल કરી દે જો કે એમએસસી વાળા एलिजिबल નહીં જ થાય બહુ હાઈર এড્યુકેશન ક્વોલિફિકેશન થઈ જશે બટ સ્ટીલ बीएससी વાળા પણ ઈવન एलिजिबल થાય છે તો આપણે એટલા ઇનફ કેપેબલ હોવા જોઈએ કે એને કોમ્પિટ કરી શકીએ એટલે આપણી તૈયારીની ની ડાયરેક્શન જ આપણે એવી રીતે રાખશું કે આપણે જ મેક્સિમમ લાગીએ બરોબર છે આ તમે પોસ્ટર જોઈ શકો છો જે ખેતી મદદનીશની તૈયારી છે એ માટે

અત્યારની જે આપણે આર આર જોઈએ જે આઠસો પચીસ જગ્યા માટે છે કે જેનું અત્યારે વિગતવાર કઈ માહિતી નથી આપણી પાસે કે એનો એક્ઝામ સિલેબસ શું હશે કે કઈ રીતે પદ્ધતિ હશે પરંતુ હા આપણે જે અત્યારે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ છે એમની જે તાંત્રિક કક્ષાઓની રિક્રુટમેન્ટ જે કરવામાં આવે છે એમાં જે હમણાં રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે વર્ગ ત્રણની હજી અધિક મદદનીશ મિશ ઇજનેર છે કે જેમાં જે સિલેબસ પેટર્ન એમાં પણ ચેન્જ કરેલી છે એમાં પણ જે એજ્યુકેશન કે જે એલિજિબિલિટી છે એના ક્રાઇટેરિયા બદલવામાં આવેલ છે તો સિમ્યુલર આપણે એવું માનીએ કે એ સમકક્ષના ક્રાઇટેરિયા રાખી અને એલિજિબિલિટી એઝ વેલ એઝ એની પેપર સ્ટાઇલ બંનેને રાખવામાં આવશે સો આપણે એલિજિબિલિટી નું તો તમને ખ્યાલ છે કે એલિજિબલ થશે તો પણ બીએસસી એગ્રી અને બીએસસી હોર્ટિકલચર વાળા થઈ શકશે સેકન્ડ ક્વેશ્ચન આપણી તૈયારી માટે આવે છે એ એ છે કે આપણે સિલેબસ શું રહેશે આપણે તૈયારી કરવી છે ફૂલ ફ્લેજમાં કરવી છે બટ એ સિલેબસ તો આપણને પહેલા ખ્યાલ હોવો જોઈએ તો જે જૂની પેપર સ્ટાઇલ હતી પહેલા હું તમને એનો સિલેબસ બતાવી દઉં યસ જૂની જે પેપર સ્ટાઇલ હતી તે આ રીતે હતી જેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ ભારતનું બંધારણ રમતગમત સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સના કોમ્પ્યુટર ને લગતું સામાન્ય જ્ઞાન ટેસ્ટ ઓફ રીઝનિંગ એનવાયરમેન્ટ જાહેર વહીવટ સરકારી યોજનાઓ પંચાયતી રાજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાણિતિક કસોટીઓ આ જે બધું છે જે કરંટ ને તમે જે જનરલ લઈ શકો જે જનરલ ટોપિક્સ છે જે જીએસના એ બધાનું ભારણ હતું ઓન્લી ત્રીસ માર્ક્સ પછી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ એ હતું વીસ માર્ક્સ અંગ્રેજી વ્યાકરણ હતું દસ માર્ક અને જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાત કે જે માટે આપણે એલિજિબલ થઈએ એ છે આપણી ખેતી મદદનીશ તો એ જે તાંત્રિક શૈક્ષણિક લાયકાત છે તે માટેનું જે સંબંધિત વિષયનું ભારણ હતું એ જે તે ટાઈમે ને એવું હતું એટલે કુલ એકસો પચાસ માર્કનું પેપર હતું અને જે એકસો વીસ મિનિટના ટાઈમમાં પૂરું કરવાનું હતું અને એમાં પણ જો આ આજે છે ને હંમેશા આપણે હાઇલાઇટ જોઈ લઈએ પણ જે અમુક વસ્તુ હોય ને તે કે જેમાં આપણે સારા માર્ક કવર કરી શકીએ કે આપણે તૈયારીને એક સારો એંગલ આપી શકીએ એ આપણે ખાસ એના પર ફોકસ રાખી શકીએ કે જેમાં કેટલાક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે પ્રશ્નપત્રમાં અને કેટલાક ઇંગ્લિશમાં એ ટાઈમે જૂની પેપર સ્ટાઇલ હતી એમાં આ રીતનું સિલેબસ પેટર્ન આપવામાં આવેલી હતી જેમાં ક્રમ થી ત્રણ એટલે જે તમે સામાન્ય જ્ઞાન જોવો છો ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી વ્યાકરણ તે છે એ બારનું બેઝિક લઈને સમકક્ષ રાખવામાં આવેલ હતું અને જે જે તાંત્રિક સમર્ગની લગતી કે જે ટેકનિકાલિટીસ છે જેના માટે ભરતી આયોજન કરવામાં આવેલ છે જે પર્ટીક્યુલર એલિજિબિલિટી માટે તેમના માટે વિષય વસ્તુ જાહેરાતમાં દર્શાવેલ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ રાખવામાં આવતી હતી એટલે આ પેપર સ્ટાઇલ છે એ BRS કે જેમને બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ અને જેમને

ચોક્કસ ના કહી શકીએ કે એલિજિબલ છે કે નહીં પરંતુ આપણે એ પ્રમાણે કહી શકીએ કે યસ એ લોકો એલિજિબલ બની શકે તો ફરીથી આપણું કોમ્પિટિશન નું જે લેવલ છે એ સિમિલર માં એટલું જ વધવાનું છે પરંતુ જે ગ્રામ વિદ્યાપીઠોના જે વિદ્યાર્થીઓ છે એમને માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ગ્રામ સેવક પછીની જો સારામાં સારી કોઈ જોબ હોય તો હું એવું માનું છું કે ખેતી મદદની જોબ છે અને તમારી લાયકાત પ્રમાણેની અને તમારી કાર્યક્ષમતા છે કે જે તમે સ્ટડી કર્યું છે તમે આમાં કરી શકશો તો અત્યારથી જ પ્રિપેર્ડ રાખો કે બીએસસી એગ્રી કે બીએસસી હોટી એલિજીબલ છે જ એવું વિચારીને જ તમારે તૈયારી કરવાની છે પણ નવો આર આર આવશે તો મે બી દે આર એલિજીબલ સો આપણે નવી પેપર સ્ટાઇલ જોઈ લઈએ તો નવી પેપર સ્ટાઇલ માં મેં આ બેઝ લીધો છે કે જે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ છે તેમની જે હમણાંની રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે તેમની કઈ રીતની એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતી એ ના બેઝ પર કે જેમાં પાર્ટ એ પેપર સ્ટાઇલ ને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલી છે ફર્સ્ટ છે પાર્ટ એ અને સેકન્ડ પાર્ટ બી હવે તમને થશે કે જૂની પેપર સ્ટાઇલ હતી ને એમાં આ રીતે પાર્ટ વન કે પાર્ટ ટુ એવી રીતે ન હતું જસ્ટ કોમન પેપર હતું જે જગ્યાને જે તાંત્રિક શૈક્ષણિક લાયકાત હતી એની એલિજિબિલિટી પ્રમાણે માર્કિંગ નું ભારણ થોડું વધારે હતું એનો ગુણભાર વધારે હતો જ્યારે જે હમણાંની રિક્રુટમેન્ટ છે તેમાં બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલી છે પાર્ટ એ અને પાર્ટ બી અ અજય ચૌહાણ એવું કે છે કે ગ્રામ સેવક માં મોસ્ટલી બીએસસી એગ્રી વાળા છે તો અમે એલિજિબલ થશે તો બીઆરએસ અને ડિપ્લોમા વાળા ને નુકસાન થશે હવે હું એ વિદ્યાર્થીઓને અત્યારથી એવું કહીશ કે તમારા માઇન્ડ ને એવું પ્રિપેર રાખો નુકસાન કે ખોટ એ આપણે નથી જોવાનું આપણે આપણી જગ્યાનું જોવાનું છે કે મારામાં એટલી એબિલિટી છે કે હું એ જગ્યા માટે એલિજિબલ છું નો ડાઉટ કે હા એલિજિબિલિટી વધશે એમ પેપર નું લેવલ વધશે તો ઓબ્વિયસલી તમને એવું લાગશે કે પેપર થોડું ટફ છે અત્યારથી આપણે આટલી પ્રિપરેશન કે આપણે મહેનત કરીએ છીએ કે એનું રીઝન શું છે કે તમે પહેલેથી તમારા માઇન્ડમાં એવું માઇન્ડમાં રાખો કે બીએસસી એગ્રી અને બીએસસી હોટીવાળા સાથે તમારું કોમ્પિટિશન છે તો શાયદ એવું ન બને કે એટ ધ મોમેન્ટ ઓફ એન્ડ કે આપણે એટલા સારી ફાઈટ ન આપી શકીએ તો આપણે પ્રિપરેશન જ એવી રાખો આપણી ફાઇટ એમને રહીએ અને હું ચોક્કસ કહું છું કે મને એવું લાગે છે કે જો તમારું બીએસસી વાળા બીઆરએસ વાળા જે સોરી મારા વિદ્યાર્થીઓ છે કે જે કોઈ પણ વાળા છે કે અત્યારથી જો એ તૈયારી સ્ટાર્ટ કરશે તો એ બીએસસી એગ્રીકલ્ચર વાળા હશે કે હોર્ટિકલ્ચર વાળા એવેજિબલ થશે તો એમને એક શ્રમકક્ષ એક કોમ્પિટિશન સારું આપી શકશે બસ આપણે તૈયારીમાં જ ફોકસ રાખવાનું છે પછી નુકસાન થાય કે આપણે ન લાગે એ વસ્તુ સાઈડમાં છે. આપણે એટલીસ્ટ ગ્રામ સેવક પછી આપણે એટલા અવેર તો છીએ. કે મેં બી આપણી સાથે પણ આવું થઈ શકે છે. જેમ ગ્રામ સેવકમાં બીએસસી વાળા મેક્સિમમ લાગ્યા છે. તો આપણા માઇન્ડમાં એ રીતની જ અત્યારથી પ્રિપેરેશન રાખવાની છે. બીકોમ વાળા છે એ આ પોસ્ટ માટે એલિજિબલ ન થઈ શકે એનું રીઝન છે કે આ પોસ્ટ છે એ જે તે પર્ટિક્યુલર તાંત્રિક મતલબ એ પર્ટિક્યુલર એના સેક્શન વાઇઝ છે મતલબ કે એમાં એલિજિબિલિટી પર્ટિક્યુલર છે ખેતી મદદની છે તો એમાં જે વિદ્યાર્થીઓ કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વિષય સાથે ડિપ્લોમા ડિગ્રી કરેલી હોય કે બીઆરએસ કરેલું હોય એ લોકો હાલ પૂરતા એના માટે એલિજિબલ છે અને એવું બને કે ટૂંક સમયમાં જ આની એડવર્ટાઈઝ પણ આવી જાય તો એવું ના બને કે એડવર્ટાઈઝ ના આપણી પાસે એક મહિનાનો ટાઈમ હોય ને આપણી પ્રિપરેશન જ ના હોય તો અત્યારે જેમ જે જગ્યાની માહિતી આવી છે એ બેઝ પરથી જ આપણે આપણે એમાં લાગવું છે તો આપણી તૈયારી એવી રાખવાની છે કે આપણે એ જ રીતે એમાં આગળ જોબ કરી શકીએ આપણી મહેનત અત્યારથી એવી હશે ને તો જ આપણે ત્યાં પહોંચી શકશું આપણે હવે કાચબાની જેમ ધીમી ગતિ એ પ્રેક્ટિસ કરશું તો સસલાને ઓવરટેક કરી શકશું એવી આપણી અત્યારે જે છે એવું સાયકોલોજી એવી ડેવલપ કરવી પડશે મેમ એગ્રીકલ્ચરના સબ્જેક્ટની તૈયારી વિશે માર્ગદર્શન આપે એવો એક લેક્ચર સો ટકા અમારી એવી એક આશા છે કે જે છે છે ને એ કે જેમાં આપણે અત્યારે કોણ એલિજીબલ છે ક્યારે એનું કઈ રીતનું આપણે પેપર સ્ટાઇલ છે જૂની કઈ રીતની છે નવી કઈ રીતની હશે આપણી તૈયારી છે આપણે કઈ ડાયરેકશનમાં કરવી જોઈએ એ વિષેનો સેમિનાર આપણે રાખેલો છે જેમ વિદ્યાર્થી મિત્રો ની રિકમેન્ડ આવશે તો એના ઉપર અમે એવું વિચારીશું કે જે નેક્સ્ટ વીક છે અમે એ ઉપર નું પણ એક સેમિનાર કે ગાઈડન્સ સેમિનાર રાખીએ કે કૃષિ વિષય છે એમની કઈ રીતે આપણે તૈયારી સબ્જેક્ટ વાઈઝ આપણે કઈ રીતે તૈયારી કરી શકીએ છીએ હવે આપણે જે સિલેબસ છે સિલેબસ ચેન્જ થવાનો ફાઇનલ છે અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા એવું લાગે છે કે સિલેબસ સો ટકા ચેન્જ થાશે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે સિલેબસ નહીં આવે કારણ કે જે હમણાંની રિક્રુટમેન્ટ આવેલી છે જે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર બાવીસ ત્રેવીસની બહાર પાડવામાં આવેલી છે આપણે અહીંયા જોઈ શકીએ કે એમની સિલેબસ પેટર્ન જે જૂની હતી એ બદલવામાં આવેલી છે તો નવી પેપર સ્ટાઇલ આવવાનો આપણામાં ચાન્સ વધારે છે અને હું એવું હતું કે નવી પેપર સ્ટાઇલ છે ને આપણા માટે સારી છે પોઝિટિવ છે આપણે એ વિશે ડિસ્કસ કરીએ પછી હું તમને એના લૂફોલ્સ સમજાવું છું અ પાર્ટ એ હવે આપણે સિલેબસ ઉપર જઈએ નવી પેપર સ્ટાઇલ ખેતી મદદ મદદનીશની જો આવશે તો એમાં કઈ રીતનું પેપર સ્ટાઇલ રાખવામાં આવશે જેમાં પાર્ટ એ હશે તેમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેને આપણે કહીએ તાર્કિક કસોટીઓ એને એડ કરવામાં આવશે હવે એમાં એવું છે કે તમને રીઝનિંગ વર્ડ આવે કે તાર્કિક કસોટી આવે ને તો આપણે શું કરીએ રીઝનિંગ ની બુક બોતવા માંડી અને રીઝનિંગ ના બધા ટોપિક કરી નાખ્યા પણ રીઝનિંગ ના બધા ટોપિક કરવાની જરૂર જ નથી કારણ કે સિલેબસ માં પર્ટીક્યુલર ટોપિક છે એ મેન્શન કરવામાં આવેલા છે કે રીઝનિંગ ના આ સાત ટોપિક માંથી જ ક્વેશ્ચન આવશે તો આપણે એ જ આ સાત ટોપિક ને જ ક્લિયર કરવાનું માઇન્ડ માં વિચારિયે કે જેમ કે પ્રોબ્લેમ્સ ઓન એજીસ કે જે

એટલે આ છે 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 ને લખેલું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં પણ પણ તમને એક એ તૈયારી રાખવાની કે પેપર્સમાં ગુજરાતી યા તો જે ભાષામાં આવે તો આપણને એટલીસ્ટ ક્વેશ્ચન સમજાઈ જવું જોઈએ કારણ કે ઘણીવાર એવું બને કે જે છે કે રીઝનિંગના ક્વેશ્ચન્સ છે એમાં ક્યાં કેવા વર્ડ્સ આવી જાય તો આપણને ના ખબર હોય હોય તો 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 ઘણીવાર આપણે પૂરો કરી શકતા નફો ખોટ આ જે જે છે છે કરેલા એમાંથી જ આવવાની પોસિબિલિટીસ વધારે છે અને હું એવું કહીશ કે એમાંથી જ ક્વેશ્ચન આવી શકશે તમને પર્ટિક્યુલર ટોપિક આપી દીધા છે કે રીઝનિંગ તો કે આ એપ્ટિટ્યુડ તો કે આટલા ટોપિક છે તો આપણી તૈયારી સેન્ટ્રિક જ રાખવાની કે જે ટોપિકમાં આપણે જેટલું જરૂરી છે ને એટલી જ આપણે પ્રેપરેશન રાખશું આ ટોપિકની બહાર નહીં આવે સો પ્રેપરેશન ને પોઈન્ટ ઓફ view આપણે જે સબ્જેક્ટ વાઇઝ આપણે જોઈએ એ રીતની જ આપણી તૈયારી છે એ રાખશું સેકન્ડ છે અજી એમાં એપટિટ્યુડમાં ટાઈમ એન્ડ વર્ક ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ જે અંતર છે સમય છે એના ક્વેશ્ચન વર્ક વાઇઝ એન્ડ ચેન વેલ્યુ કે કેટલું કામ એન મહેનતાણું છે કે આટલા બે વ્યક્તિઓ ત્રણ દિવસમાં આટલું કામ પૂરું કરે છે તો આટલા વ્યક્તિઓ કેટલા દિવસમાં તો કામ એન્ડ ના જે ના ક્વેશ્ચન છે ટોટલ અગિયાર ટોપિક છે માં આપેલા છે તેમાંથી જ આવવાની પોસિબિલિટી વધારે છે હવે પાર્ટ બી જેને આમ કેવાય ને કે હવે રાજાની એન્ટ્રી થાય છે બસ એ છે પાર્ટ બી કે જે વિદ્યાર્થીઓએ સૌથી વધુ જો પાસ થવું હોય કે સૌથી માર્ક ને સ્કોર કરવા હોય તો પાર્ટ બી ઇઝ ધ ગોલ્ડન વે છે કે આને તમારે પકડી રાખવો પડશે તો પાર્ટ બી માં તો કયા ટાઈપ નું છે પાર્ટ બી માં એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 10 ક્વેશ્ચન 10 માર્ક અને એમાંય આપણે એમ થાય કે બંધારણ ઓહો તો પણ બંધારણ છે પણ બંધારણમાં ટોપિક આપેલા છે કે એમાં તમારે શું કરવાનું છે પ્રીએમ્બલ ઓફ કન્સ્ટિટ્યુટ ફંડામેન્ટલ રાઇટ્સ

એટલે પાર્ટ બી માં 10 માર્ક તો તમાર આ ડિવાઇડ છે કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા માં સેકન્ડ છે કરંટ અફેર સેમ એના 10 ક્વેશ્ચન 10 માર્ક કરંટ અફેર જે કંઈ પણ આપડી રાજ્યમાં જે રોજબરોજની જે કંઈ ઘટનાઓ છે રાજ્યમાં દેશમાં ને આંતરરાષ્ટ્રીય લેવલે કે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એમાં તમારું બધું આવી ગયું સ્પોર્ટ્સ માં કઈ એક્ટિવિટીઝ હોય કે કંઈ પણ ઇન્ડિયન નેવીનું કંઈ નવું હોય કંઈ પણ જે કંઈ પણ વસ્તુ છે જે કરંટ ઇવેન્ટ હશે તે આવવાની પોસિબિલિટી વધારે છે ફીઝ ઓનલાઈન કેટલી છે ઓનલાઈન હું તમને લાસ્ટમાં જે પોસ્ટર છે જે આપણી બેચ સ્ટાર્ટ થાય છે ત્યારે તમને તેની ડિટેલમાં માહિતી આપીશ ઓફલાઈન બેચ ચાલુ થશે અત્યારે જે અમારું પ્રસ્પેક્ટિવ છે એ એ બેઝ પર છે કે વિદ્યાર્થીઓને પહેલા તો અવેર કરવા કે આવી ભરતી આવે છે આ લોકો એલિજિબલ છે જે લોકો એલિજિબલ છે તે અત્યારથી જ તેમની તૈયારી સ્ટાર્ટ કરી દે અને જે લોકો એલિજિબલ થવાના છે તો એમની સમકક્ષ આપણે ઊભા રહી શકીએ સેકન્ડ થિંગ કે અત્યારે ઓનલાઈન બેચની સ્ટાર્ટ આપણે જાન્યુઆરી થી કરી દેશું પરંતુ જ્યાં સુધી એડવર્ટાઈઝ બહાર નથી પડી ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે એમને લોસ ન જાય એવા પ્રોસ્પેક્ટિવથી જે પાર્ટ એ આપણે જોયો કે જેમાં મેથ્સ અને રીઝનિંગ કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ ના જે ટોપિક્સ છે તેને આપણે પહેલા કરાવવા ઉપર પ્રાયોરિટી આપીએ કારણ કે એ છે તમને તમે જો અન્ય સાઈડમાં બીજી ગમે એ તૈયારી કરતા હશો જે ક્લાસ થ્રી લેવલની હશે કે જે કોન્સ્ટેબલ હોય કે જે તલાટી મંત્રીની હોય ફોરેસ્ટની હોય અત્યારે હમણાં કોન્સ્ટેબલની રિક્રુટમેન્ટ પણ ચાલશે તો એ જે તૈયારી છે એમાં તમે એવું ના બને કે તમે અત્યારે એક ફોકસ કરીને બીજી તૈયારી પણ ન કરી શકો તો આપણે એવી ટ્રાય છે કે તમે એ તૈયારીને પણ પ્રાધાન્ય આપી શકો એ માટે આપણે પહેલા ઓનલાઇન બેચ સ્ટાર્ટ કરીશું જ્યારે એડવર્ટાઇઝ બહાર પડી જશે પછી આપણે ઓફલાઇન બેચીસ છે એ પણ સ્ટાર્ટ કરીશું અને એમાં તમને તમને એવું થતું હશે કે આટલી બધી બુક્સ અવેલેબલ છે ગુજરાતીમાં પણ આટલું લિટરેચર છે ઇંગ્લિશમાં પણ છે પણ આપણું માઇન્ડ છે ને એક બુક સેન્ટ્રેક બની ગયું છે કે જેમ જો આમાં લખ્યું છે જેક ભાઈ એ કે નેમરાજ સુનાની બુક વાંચીએ તો આટલું બધું આવડી જાય બટ કોઈ બુક છે ને કોઈ એક્ઝામ માટે પર્ટિક્યુલર ઓથેન્ટિક નથી કે તમે નેમરાજ વાંચો ને એટલે તમે ખેતી મદદનીશ બની જાઓ કે તમે ગ્રામ સેવક બની જાઓ કે તમે ઇવન ખેતીવાડી અધિકારી પણ બની જાઓ પણ એ આપણા લોકોની મેન્ટાલિટી છે કે આપણે જે બુક આમ કે ને બધા રટે છે ને એમાંથી જ પ્રિપેરેશન કરવી છે પણ એવું નથી હોતું આપણે બુક સેન્ટ્રિક નહીં બનીએ આપણે એના જે સિલેબસ એના ટોપિક સેન્ટ્રિક બનશું અને આપણે સેકન્ડ એ રીતે તૈયારી કરશું કે જેમાં આપણને મેક્સિમમ મેક્સિમમ માર્ક કવર થઈ જાય હું છ બુક વાંચું અને મને જે સો માર્ક હોય ઇન કે તો સો માંથી મને પચાસ માર્ક આવે અને હું બે બુક વાંચું અને મને એસી માર્ક આવે તો ત્યાં ટાઈમ અને તમારું જે યુટિલિટી છે એનો કોન્સેપ્ટ છે ને એ આપણે યુઝ કરવાની જરૂર છે અને એ બેઝ પર જ આપણે હું માનું છું કે તૈયારી આપણે કે ઓછા સમયમાં તમારું મેક્સિમમ છે સ્કોરિંગ થઈ જાય અને સારા માર્ક સાથે પાસ થઈ શકો તો જે પુસ્તકો હર્ષિલ ગજેરા ફક્ત પુસ્તકો જોઈતા હોય તો ફક્ત પુસ્તકો તો હું તમને લાસ્ટમાં સજેસ્ટ કરીશ કે તમે આ પુસ્તકો વાંચી શકો છો જે અવેલેબલ છે એમાંથી પણ તમે તમારી રીતે પ્રિપરેશન કરી શકો છો પણ એવું બને કે છ બુક જેમ મેં કીધું ને કે છ તમને માર્ક ન આવે પછી એવું થાય કે બહુ 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 વાંચ્યું તૈયારી કરી પણ પાસ ન થયા એવું ના બનવું જોઈએ આપણે એક બુક વાંચીએ પણ આપણી ટ્રાય એવી હોવી જોઈએ કે એક બુકમાંથી હું મેક્સિમમમાં મેક્સિમમ માર્ક કવર કરી શકું સો આપણે

અ ગુજરાતીમાં કોમ્પ્રિહેન્સન આપી દીધું છે કે જેથી તમે અને પણ ઓછા માર્ક કરી દીધા છે પાંચ પાંચ માર્ક બી તો એવું બને કે પાંચ પાંચ માર્ક છે ને તો તમને આ પોઝિટિવ પોઇન્ટ આપેલો છે એમાં કોમ્પ્રિએન્સન એટલે ફકરા ટાઈપ હોય કે ફકરા વાંચી અને તમારે આન્સર કરવાના છે તો એવું કહી શકીએ કે આ તો આ દસ માર્ક તમારા એવા છે કે તમે રોકડા લઈ શકો અને જેમને ઓછું ફાવે છે ને એ પણ એટલીસ્ટ આ દસમાંથી પાંચ તો લઈ આવી જ શકે માં પણ સો આ એક મેજર

તો આ એક ઈઝી વે બનશે તમારા માટે. જે મેજર પાર્ટ છે પાર્ટ બી નો ફોર્થ પાર્ટ કે જેમાં ક્વેશ્ચન અને ઇટ્સ એપ્લિકેશન રિલેટેડ ટુ ટેકનિકલ ક્વોલિફિકેશન સો ટેકનિકલ ક્વોલિફિકેશન નો સૌથી મહત્વનો ફાળો છે કે જેનું ભારણ છે એકસો વીસ માર્ક અને એકસો વીસ ક્વેશ્ચનનું કરી દીધું છે ઇટ મીન્સ કે જે જૂની પેપર સ્ટાઇલમાં નેવું માર્કનું ખાલી જે ટેકનિકલ્સ હતું એની જગ્યાએ અત્યારે તમને એકસો વીસ માર્કનું ટેકનિકલ આપી દીધું એટલે જે ટેકનિકલ ક્વોલિફિકેશન્સ છે કે જે ટેકનિકલ એમની જે રિક્વાયરમેન્ટ છે એમને વધારે ભાર આપવામાં આવેલો છે તો ટેકનિકલ ક્વોલિફિકેશન આ જે છે એ છે આપણા જે મદદનીયરની ભરતીની એ પ્રમાણેની છે પણ ટૂંક સમયમાં જો નવી એડવર્ટાઈઝ બહાર પડશે તો એની પણ નવી એલિજિબિલિટી લિસ્ટ છે એ બહાર પડશે તો એ પ્રમાણે એની નવી પેપર સ્ટાઇલ માં ટેકનિકલ નું તમને ડિટેલિંગ આપવામાં આવશે લાઈક કેમ આમાં આપેલું છે કે ટોપિક વાઈઝ કયું ટોપિક છે એમાં પ્રાધાન્ય આપવું તો એમાં પણ જે કઈ પણ આપણા એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે જે મેજર સબ્જેક્ટ છે એગ્રોનોમી છે સોઇલ છે તો એમાં તમારે કયા ટોપિક્સ છે કયા ટાઈપના કરવા એમનું તમને ડિટેલિંગ આપવામાં આવે તો એ ટોપિક ઉપરથી જ આપણે આપણી તૈયારી સ્ટાર્ટ કરી શકીએ એટલે આખું તમને ડીટેલ સમજાવ્યું એટલે આટલો કટાક્ષ જે સારાંશ છે એ આ રીતનો છે કે પેપર સ્ટાઈલ બે પાર્ટમાં છે પાર્ટ A પાર્ટ B પાર્ટ A માં તાર્કિક કસોટીઓ સેકન્ડ ઇઝ ગાણિતિક બંનેના માર્ક હશે ત્રીસ ત્રીસ એટલે ટોટલ સાઈઠ માર્ક થશે બંધારણ વર્તમાન પ્રવાહો ઇંગ્લિશ એન્ડ ગુજરાતી કોમ્પ્રીહેન્શન કે જેના ટોટલ ત્રીસ માર્ક થશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો જે આપણા માટે છે કૃષિના કે જે ખેતી મદદનીશ માટે એગ્રીકલ્ચર એક ખેતી વિષય સાથે ઉત્તીર્ણ કરેલું હોય એ વિદ્યાર્થીઓ એલિજિબલ થશે તો એમાં કૃષિના ક્વેશ્ચન થશે એકસો વીસ તો તમે આનું પર્સન્ટેજ ને તો સિક્સટી પર્સન્ટ ઓફ ધ સિલેબસ કે સિક્સટી પર્સન્ટ ઓફ ધ પેપર સ્ટાઇલ એ છે એ ઓનલી તમારા એગ્રીકલ્ચર વિષય ઉપર depend છે. એટલે જે કંઈ પણ ગ્રામ સેવક ની ભરતી માં આપણે agriculture માં આપણી જે કચાશ રહી ગઈ છે. કે આપણે એવું છે કે આપણું એગ્રીકલ્ચર છે એ એટલું strong નથી. તો અત્યારથી જ આ એકસો વીસ mark ને focus કરી અને આપણી તૈયારી ને start કરી દઈશું. એટલે ટોટલ તમારી paper style થશે. આ એકસો પચાસ માર્ક અને આ એકસો સોરી સાહીઠ માર્ક એટલે ટોટલ બસો દસ માર્ક નું તમારું પેપર બનશે. જે જૂની પેપર style માં આપણે જે એકસો પચાસ માર્ક નું હતું એ હવે બસો દસ માર્ક નું પેપર થશે. જેમાં તમને એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાક નો time આપવામાં આવશે. સો આપણું પિક્ચર ક્લિયર છે. કોણ eligible છે? ક્યારે ભરતી આવશે? બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટીકલ્ચર વાળા વિદ્યાર્થીઓ તો એ લોકો એ પણ સેમ આ જ પેપરસ્ટાઈલ ફોલો કરવાની થશે તો એમના માટે પણ એગ્રીકલ્ચર વિષય એટલો જ જરૂરી છે કે જેટલો બીઆરએસ કે ડિપ્લોમા વાળા જે વિદ્યાર્થીઓ છે એ માટે છે ગ્રામ સેવ ગ્રામ સેવક ની ભરતી માં જે કઈ પણ ગ્રામ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હતા જેમ કે આપણી ઘણી ગ્રામ વિદ્યાપીઠોના જે બેચલર ઇન રૂલર સ્ટડીઝ છે એ ઘણી વિદ્યાપીઠોમાં ચાલે છે સણોસરા છે રતનપુર છે તો એ જે કઈ પણ એવા રૂલર્સ એરિયા મતલબ જે દૂર એરિયા છે અહીંથી ગાંધીનગર તો તમે આવી ન શકો અને અત્યારથી તમારે તમારી તૈયારી સ્ટાર્ટ કરવી હોય તો તમે જે ઓનલાઈન બેચ છે એને જોઈન કરી તમારો જે બેઝિક છે એગ્રી નો એને સ્ટ્રોંગ બનાવી શકો છો તો એટલીસ્ટ અત્યારથી તમે કોમ્પિટ કરશો ને ત્યારે તમે ફૂલી રેડી રહેશો ફાઈનલ આમ મૂવ્સ આપવા માટે અને મહેનત થી આપણે જે બતાવીએ ને એનાથી વધારે બીજી એક એવું ના હોય કે આપણે એલિજિબિલિટીમાંથી નીકળી જાય કોમ્પિટિશન આ થઈ જાય. કે આપણે એમાં પડવાની જરૂર નથી આપણું ફોકસ એક જ વસ્તુ ઉપર હોવું જોઈએ કે આપણે ખેતી મદદનીશ બનવું છે આપણે એક જ જગ્યાનું કામ છે બરોબર છે તો આમાં જે એક ક્વેશ્ચન છે આ ભરતી ગ્રામ સેવક થી ઊંચી કે નીચી હવે આમ કહીએ ને તો વર્ગ 3 ની જ ભરતી છે ક્લાસ 3 ની જ ભરતી છે આ પણ પરંતુ એવું કહી શકાય કે ગ્રામ સેવક કરતા જે ખેતી મદદનીશ ની કામગીરી છે એક ક્યાંક મારી નજરમાં તો મને ખેતી મદદ ની સારી દેખાય છે જે લોકો જે વિદ્યાર્થીઓ ગ્રામ સેવકમાં લાગ્યા છે એમની પાસેથી તમને સારો ફીડબેક મળશે કે ગ્રામ સેવકની કામગીરી સારી કે આની એટલે તમારે ઓપ્શન જોતો હોય ને તો એના કરતા પણ પેલા તમારે આ માં પાસ થવું પડે તમે એલિજિબલ હોય તમારી પાસે લેટર હોય તો તમે વિચારી શકો કે આ સારું છે કે આ નહીં બરોબર તો એ વિચાર્યા કરતા તમારું માઇન્ડ એવું તૈયાર રાખો કે ખેતી મદદનીશ જો મારે બનવું છે તો હું આ ટાઈપની આજથી જ प्रिपरेशनમાં લાગી જઈશ અ મેહુલભાઈ ની કમેન્ટ છે મેમ જો ગ્રામ સેવક નો પેપર માટે તમે જણાવશો કે આ પેપર વધારે પડતું ક્યાં ચોપડામાંથી આવેલું વગેરે કદાચ તમે કહી શકો તો પણ હું એવું માનું છું કે કોઈ પણ પેપર હોય ને ચાહે ગ્રામ સેવક નું હોય કે તમે કોઈ પણ પરીક્ષા નું લઈ લો ક્લાસ 2 નું લઈ લો ક્લાસ 1 નું લઈ એ બુક સેન્ટ્રિક પેપર ના હોય આ એવું બને કે આપણે જે વાંચ્યું છે ને એમાંથી જ સરાઉન્ડિંગમાંથી જ હોય પણ આપણી એ ડાયરેક્શન માં આપણું આમ વિઝન ના હોય સો હું તમને આપણે જે એક સેશન રાખીશું કે જેમાં મેં કીધું કે એગ્રીકલ્ચર વિષય છે જે એકસો વીસ માર્કનો છે આમાં તો એમાં એગ્રીકલ્ચર વિષયની સબ્જેક્ટ વાઇઝ આપણે કઈ રીતે તૈયારી કરવી એ માટેનો એક અલગથી YouTube માં બનશે તો YouTube માં આપણે એક સેમિનાર કે સેશન રાખવાની ટ્રાય કરશું કે જેનાથી તમને એક વધારે પિક્ચર ક્લિયર થશે કે કયા સોર્સિસ માંથી મારે વાંચવું કેટલું વાંચવું અને કયો ટોપિક વાંચવું કે હવે આપણે પેપર સ્ટાઇલ એમાં હું ટ્રાય કરીશ કે ગ્રામ સેવક નું જે પેપર હતું એ બેઝ પર તમને ડિફરન્શિએટ કરી અને બતાવી શકું કે આ ક્વેશ્ચન છે આ ટાઈપના અને જે ગ્રામ સેવક ની બેચ માં જે વિદ્યાર્થીઓ પ્રાજસ્વા સાથે જોડાયેલ હતા તેમને ખ્યાલ છે કે જે ડિસ્કશન થયેલું હતું અમારું એમાંથી એમને ઘણું મદદરૂપ થયું છે एग्जाम માં સો એમ ઓફ ધ ડિસ્કશન એ જ છે કે તમે હું એક ટોપિક આપીશ ને તો તમે બધી બહુ બધા સોર્સીસ હશે કે જ્યાંથી તમે વાંચી શકશો ગુજરાતી માં પણ વાંચી શકશો ને ઇંગ્લિશ માં પણ વાંચી શકશો બટ તમારું વિઝન ત્યાં નહીં હોય એ વિઝન હોવું જરૂરી છે આપણે એ જ ટોપિક વાંચ્યો હોય એમાંથી જ ક્વોશ્ચન હોય બટ આપણે કેવું છે કે બેઠે બેઠું જોઈએ જે પુસ્તકની લાઇન હોય ને એ આખી લાઇન હોય ને તો આપણને સેટિસ્ફાય થાય કે ના આ બુકમાંથી પેપર છે બટ હજી હું કહું છું બુક સેન્ટ્રિક ના બનો પેપર સ્ટાઇલ છે એને ફોલો કરી ટોપિક સેન્ટ્રિક બનો એ ટોપિકમાંથી કયા વિભાગ છે કે જેના મેક્સિમમ ક્વોશ્ચન છે જેમ આપણે જોયું પાર્ટ એમાં મેથ્સ અને રિઝનિંગ હતું મેથ્સ એન્ડ રીઝનિંગ માં તમને ખબર છે કે ડાયાગ્રામ ના આટલા ક્વેશ્ચન હોઈ શકે આટલા પૂછાય જ છે તો આપણે ડાયાગ્રામ ને એટલું જ પ્રાયોરિટીઝ કરવાનું કોઈ પણ एग्जाम હોય અંતર છે સમય છે એનો એક ક્વેશ્ચન હોય કામ કમ્એન્ડમેન્ટ તાણું ના એક થી બે ક્વેશ્ચન હોય તો એવા ટોપિકમાંથી તમે સમજો તમને આઠ ટોપિક આપ્યા છે ને દસ ક્વેશ્ચન છે તો એક એક ટોપિકમાંથી એક ક્વેશ્ચન તો હશે જ ઈટ મીન્સ કે તમારે આઠે આઠ ટોપિક કરવાના છે તો એ એ સેન્ટ્રિક ની તમે તૈયારી રાખો કારણ કે બધા ટોપિક એક બુકમાંથી મળવા તમને ટફ પડે અને એવું બને કે કેના બેઠે બેઠે લાઈન તો ક્યાંય નહીં આવશે સો બી રેડી કે એ લાઈન તો નથી જ આવવાની એટલે પ્રેપરેશનમાં ટોપિક વાઈઝ અને જે સબ્જેક્ટ નું જેટલું ઇમ્પોર્ટન્સ છે એ સેન્ટ્રિક જ પ્રેપરેશન થી આગળ વધજો હજી મારી એ રિક્વેસ્ટ છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓનો ગ્રામ સેવકનો પેપર પત્યું પછી એમના મને મારી સાથેનો ઇન્ટરેક્શન થયું તો મને હું જણાવતો હતો કે મેડમ મેં બહુ મહેનત કરી તમે જે કરાવ્યુંતું એ મેં કર્યું હતું ને તો હું અત્યારે આટલું કરી લેત પણ મારા મનમાં એવું હતું કે આ એક જ ટોપિક તમે કરાવ્યું છે ને બીજા ટોપિક તો નથી જોવા હજી હું કહું છું સેન્ટ્રિક હંમેશા પ્રેપરેશન છે ને તમારી ટોપિક વાઇઝ રાખો તમારા સ્ટાન્ડર્ડ્સ કે ક્રાઇટેરિયા પ્રમાણે રાખો મને ખબર છે કે મને મારું મેથ્સ વિઝનિંગ ઓછું છે તો મારું ફોકસ કેવું હોય કે હું પાર્ટ બી માં કવર કરું કારણ કે પાર્ટ બી ઇઝ ધ અલ્ટિમેટ એન્ડ ગોલ્ડન ચાન્સ ફોર મી ટુ કવર મેક્સિમમ માર્ક્સ પાર્ટ બી માં તમે જુઓ કે તમને 150 માર્ક પાર્ટ બી આપે છે અહીંયા તમે 60 માર્ક માટે લડો છો નો ડાઉટ કે આપણે આનો ખાલી 60 છે તો મૂકી દેવાના છે ના ના આપણે બીજી જે કઈ પણ સાથે તૈયારી ઈવન કરતા હોઈએ ક્લાસ 3 લેવલની તો એ પણ આપણે એમાં પણ ઉપયોગી થઈ શકે અને આ બે એવા જનરલ ટોપિક્સ છે કે જે ટોપિક તમને બધી એક્ઝામમાં કામ આવી શકે છે આપણે એનું પણ ફોકસ કરી અને કરી શકીએ છીએ મેમ ગ્રેડ પે શું હશે ગ્રેડ પે ગ્રામ સેવક છે એની સમકક્ષ શકે આપણે માનીએ તો એડવર્ટાઇઝ આવશે ત્યારે શું ગ્રેડ પે છે ખબર પડશે પણ ક્લાસ થ્રીનો જે ગ્રેડ પે છે એ ઓગણીસ હજાર સમથિંગ તો એ જ રીતે હોઈ શકે આમાં પણ સેમ એટલે ચોવીસો નો ગ્રેડ પછી લાગુ પડે એ રીતે હોય પાંચ વર્ષ જે ફિક્સની પોલિસી છે એ રીતે હોય શકે નવી જે કંઈ પણ રૂલ્સ આવશે એ બેઝ પર આપણને થોડું વધારે ખબર પડી શકશે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માં સિલેબસમાં ના કયા ટોપિક આપેલા છે અ હર્ષિલભાઈ હજી જે એક્ઝામ છે એની એડવર્ટાઈઝય બહાર નથી પડેલી જસ્ટ આરઆર બન્યો છે એ નહીં કહી શકાય જે ના રૂલ્સ હોય છે એ પણ પૂરા તૈયાર થઈ જાય પછી તમારી એડવર્ટાઇઝ બહાર પડશે પરંતુ તમારી જગ્યાની મંજૂરી આવી ગઈ છે કે આઠસો પચીસ જગ્યા ભરાવાની છે આઠસો પચીસ જગ્યા છે તો એ જગ્યાને ધ્યાનમાં લઈ અને આપણે તૈયારી સ્ટાર્ટ કરીએ અને કયા ટોપિક છે એગ્રીકલ્ચર માં એ છે ને અમુક ટોપિક્સ એવા હોય કોઈ પણ વિષય હોય ને એમાં કે જે મોસ્ટલી બધી એક્ઝામ્સ માં પૂછાતા જ હોય લાઈક તમે એગ્રોનોમી સબ્જેક્ટ લ્યો કે બ્રીડિંગ લ્યો કે સોઇલ ના તો અમુક ક્વેશ્ચન હોય જ કે જે તમને તમે ગમે એક્ઝામ આપો એમાંથી મેક્સિમમ હોય જ વેરાયટી નો પ્રશ્ન હોય તો એ ગ્રામ સેવક ની પરીક્ષા હોય તો એ હોય ખેતી મદદનીશ ની હોય તો એ હોય એગ્રીકલ્ચર ઓફિસર ની હોય તો પણ હોય તો જે એવા ટોપિક છે ને એવા સબ્જેક્ટ છે જે એગ્રીકલ્ચર ના કે જેમાં આપણે ફોકસ્ટેડ ની જરૂર છે અને જેમાં આપણે સારું કરી શકીએ તો એ ટોપિક ઉપર પહેલા આપણી પ્રાયોરિટી રહેશે કે મેક્સિમમ માર્ક આ ટોપિક માંથી આપણે કવર કરીએ ઓકે

સરદાર સ્મૃતિ કેન્દ્ર છે ત્યાં તમને મળી શકે મટીરીયલ જેમાં સબ્જેક્ટ વાઇઝ હોય પરંતુ એ તમને તમારા સિલેબસ વાઇઝ નહીં મળે એક ખેડૂત લક્ષી તૈયાર કરવામાં આવેલું મટીરીયલ હશે તો તમારું જે સિલેબસ છે એમાં તમને એવું લાગે છે કે યસ મને જમીન અને પાણીનું સ્વાસ્થ્ય છે કે મને જમીન અને પાણી સ્વાસ્થ્યની માહિતી જોઈએ છે તો આણંદ કૃષિ ની જે પબ્લિકેશન છે જમીન અને પાણી સ્વાસ્થ્ય તો એ પબ્લિકેશન તમે ફોલો કરી શકો છો તો એ તમે એ ગુજરાતીમાં અને બહુ સોર્ટ એન્ડ સ્વીટ આપ બુકમાં આપેલું છે બધું ડિટેલિંગ તો એ તમે વાંચીને તમારો એ કોન્સેપ્ટ ક્લિયર કરી શકો પણ એ બુક વાંચીને તમે એવું ન કહી શકો કે મેં સોયલ સાયન્સ પૂરું કરી લીધું છે એ તમારો એક ટોપિક છે કે એમાંથી તમારો કવર થઈ શકે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ક્વોલિફાઈંગ થવું જ પડે ઓબિયસલી આપણે આગળ જોઈએ હવે છે છે જેમાં એ અને બંને અલગ અલગ એટલે એવું નથી કે તમારે તમે લઈ લઈ અને તો તમે એલિજિબલ છો પાર્ટ એ જે મેથ્સ એન્ડ રીઝનિંગ છે અને પાર્ટ બી કે જેમાં તમારું કરન્ટ અફેર્સ આવશે જેમાં તમારું કોમ્પ્રિહ છે અને તમારું ટેકનિકલ મેન છે તો એ બંનેમાં તમારે ફોકસ કરી અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે અને જેનું પણ મેરિટ છે ને એ સાથે બનશે તમારું પાર્ટ એ અને પાર્ટ બી નહીં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એ જસ્ટ ક્વોલિફાઈંગ માટે છે જેમાં સાહીઠ માર્ક છે અત્યારે એમાં ડિક્લેર નથી કે ક્વોલિફાઈંગ માર્કસ કેટલા છે પરંતુ સાઠમાંથી એટલીસ્ટ આપણે વીસ થી પચીસ તો લઈ આવી શકીએ એટલી આપણી તૈયારી રાખવાની છે તો જ આપણે પાર્ટ ટુ છે ને એમાં આપણે સારા કવર ન કરીએને તો એ બેલેન્સિંગ રે અને આપણે તો જ આમ કહીએ ને મલ્ટીટેલેન્ટેડ બની રહીએ એ જ વસ્તુ છે તમને તમારું ટેકનિકલ આવડે અને તમને અધર પાર્ટ્સ ખબર જ ના હોય તો તમે સરકારની શું કામ જરૂર હોય જેને બધું ખબર હોય એ મળતો હોય ને તમે હોય કે જેમને ખાલી તમારું ટેકનિકલ સ્ટ્રોંગ મળે સો એવું એમફીસીસ નથી કરવાનું કે ઓન્લી એગ્રીકલ્ચર જ તૈયારી કરશો બધા સબ્જેક્ટની પ્રાયોરિટાઈઝ માર્ક પ્રમાણે ટોપિક વાઇઝ તૈયારી કરશું સો બંનેનું ક્વોલિફાઈંગ થવું જરૂરી છે. અને પછી એમનું જે કંઈ પણ જગ્યા છે એમની કુલ ગુણના આધારે કુલ જગ્યાના આધારે બે ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવશે. આ બધી પ્રોસેસ છે એ આઈ થિંક તમે પાસ થઈ જાવ તમારું મેરિટ બને એ પછીની છે. બટ સ્ટીલ આપણા માઇન્ડમાં હું ક્લિયર રાખવાનું છે કે પાર્ટ એ અને પાર્ટ બી છે તો બંનેમાં ક્વોલિફાઈંગ થવું જરૂરી છે. સેકન્ડ થિંગ બસો દસ ગુણનું પેપર છે.

કોમ્પ્રિએન્સનના ક્વેશ્ચન જોવા એટલે આપણને આઈડિયા આવશે કે કે હવે એવું નહીં વિચારવાનું કે આ મદદનીશ સિવિલ એન્જિનિયરની ભરતી છે હું મારે ક્યાં ખેતી મદદનીશની છે તો હું એનું પેપર જોઉં એવું જરૂરી નથી એનો પણ પાર્ટ એ તમારા જેવો જ છે સો પાર્ટ એના થી જોવાનું તો શું આપણા માઇન્ડમાં ક્લિયર થાય કે ઓકે આટલા આટલા ટોપિક્સ હતા આટલામાંથી આ ક્વેશ્ચન આવ્યા છે અને હવે મારે મારે પણ સેમ આ જ ટોપિક છે તો હું કયા ટોપિક ને કેટલું પ્રાયોરિટીઝ આપું સેકન્ડ થિંગ એક નેગેટિવ માર્કિંગ છે તો હજી જે આપણે એડવર્ટાઇઝ આવે એમાં પણ જો સેમ આ કન્ડિશન્સ રહેશે નેગેટિવ માર્કિંગ મી તો આપણે તૈયારી એ રીતે કરવી પડશે કે આપણી માઈનસ માર્કિંગ ના થાય આપણને આવડતું હોય ને એન કરતા આપણે ખોટા વધારે ના કરી નાખીએ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એક બે ક્વેશ્ચન સિરીઝ માં આવડી જાય ને તો ત્રીજો ક્વેશ્ચન જોવે ને તો ઓવર કોન્ફિડન્સ થઈ જાય ના આ તો હું કરી જ લઈશ આ તો આવડી જ જાય એવો છે રિસ્ક લઈ લઈએ પણ રિસ્ક ક્યારે લેવાનું આપણે પહેલા આપણને જેટલું આવડે છે બધું થઈ જાય એ પછી આપણે એ ફેક્ટર ઉપર જોવાનું કે કે મેં આટલા એટેન્ડ કર્યા છે આટલા માર્ક થાય છે બરોબર છે તો એ રીતની તૈયારી કરવાની છે ઓસામ એમ નો લેક્ચર youtube પર કેમ નથી આવતું ઓકે ડેમો ક્યારથી શરૂ થાશે. સબ્જેક્ટમાં તો ડેમો લેક્ચર છે અત્યારે તમારું ગાઈડન્સ લેક્ચર છે ઝ વન ટાઈપ ઓફ ફૂ ડેમો છે તમને જે કંઈ પણ અમારી સાઇટથી થઈ શકશે એટલી માહિતી સચોટ માહિતી અને યોગ્ય સમયે પૂરી પાડવામાં આવશે હવે સેકન્ડ થિંગ આ જે તમને ક્વેશ્ચન છે ખેતી મદદનીશની ઓનલાઇન બેચ સ્ટાર્ટ કરવાના છો કે કઈ રીતે છે તો ઓનલાઈન ક્લાસીસ છે એ ખેતી મદદનીશના જેમાં કૃષિ વિષય જે આપણું એકસો વીસ માર્કનું છે તેના તૈયારી એગ્રીકલ્ચરમાં એમએસસી યા તો પી સુધીનો અભ્યાસ કરેલ અનુભવી તજજ્ઞો દ્વારા જ તમને તૈયારી કરાવવામાં આવશે બેચ છે એ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ કે આપણે હવે નવા વર્ષથી જ નવી તૈયારીનું મુરત આપણે સ્ટાર્ટ કરી દઈએ અને એવું બને કે આપણે નવા જ વર્ષમાં નવી આપણી જોબ છે એ પણ મેળવી લઈએ સો સાત થી સ્ટાર્ટ કરવામાં આવશે જેમાં અભ્યાસક્રમનું નવું માળખું જે છે એમાં પાર્ટ a અને પાર્ટ b આ બંનેની તમને તૈયારી સંયુક્તમાં કરાવવામાં આવશે જેમાં તાર્કિક કસોટીઓ જે આપણે ટોપિક્સ જોયા છે જે આઠ ટોપિક છે એ આઠ ટોપિક ઉપરનું પ્રાયોરિટાઈઝ કરી અને તમને પ્રોપર ગાઇડન્સ આપવામાં આવશે ગાણિતિક કસોટીઓ છે જેનું ત્રીસ માર્ક બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી છે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે પછી જે તમારી સબ્જેક્ટ કૃષિ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો જે છે એકસો વીસ માર્કનું છે તો એ પૂરેપૂરું એગ્રીકલ્ચરના જેમ મેજર પોર્શન છે એમની પણ તમને તૈયારી કરવામાં આવશે સો ટોટલ વન ફિફ્ટી માર્ક છે એ પાર્ટ ના છે અને સિક્સ્ટી માર્ક છે પાર્ટ ના છે ફીઝ છે નવ હજાર નવસો નવ્વાણું ફીઝ રાખવામાં આવેલી છે જેમાં તમને જે આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંને છે એને કવર કરવામાં આવશે અને સો છે એ આજથી જે વિદ્યાર્થીઓનો ગોલ ફિક્સ છે કે જેમને ખેતી મદદની બનવું છે કે એમને તૈયારી કરવી જ છે અને જે એલિજિબલ છે જે બીઆરએસ અને ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ છે જે અત્યારે ક્લિયર કટ એ લોકો અત્યારથી એલિજિબલ જ છે તો એમને એલિજિબલ બનવું એમને તૈયારી કરવી છે તો તે આ નંબર ઉપર રજીસ્ટર કરાવી શકે છે પ્રાજસ્વમાં અને તમને જે કંઈ પણ અન્ય જે મૂંઝવતા પ્રશ્નો હશે તેમનો અમારી સાઈડથી કે અમારી તરફથી એવો પ્રયત્ન રહેશે કે એમનું તમને સોલ્યુશન કે જે સચોટ ગાઈડન્સ છે એ મળી રહે ઓકે હવે એક લાસ્ટ મને ડિસ્કશન કરવું છે આપણું જે ગાઈડન્સ સેમિનાર છે ખેતી મદદ નિશ હતો પરંતુ મારે તમને અમુક એવી વસ્તુ ડિસ્કસ કરવી છે કે જેનાથી અત્યારથી તમે તૈયારી કરવા માંગો છો તો તમને અમુક વસ્તુ છે માઇન્ડ રહેશે છે પહેલા જે તમારી કોઈના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો તો હું એના તમને આન્સર આપી દઉં પછી હું મારું ડિસ્કશન થોડું કરીશ પાંચ મિનિટ ઓનલાઈન ક્લાસીસ ની ફી જેનું આપણે પોસ્ટર માં બતાવેલું છે કે ઓનલાઈન ક્લાસીસ ની ફી આપણે નવ હજાર નવસો નવ્વાણું રાખેલી છે તો એ ફી તમે ઓકે એ ફી આપણે રાખેલી છે એ ફી પરથી તમે પે કરી અને તમે લાઈવ ક્લાસીસ ની બેચ છે એમાં જોડાઈ શકો છો. આ મેથડ તો ક્લાર્ક ની એક્ઝામ ની છે ખેતી મદદનીશ માં આવશે. હવે એ જ વસ્તુ છે કે જે જૂની પેટર્ન હતી એકસો પચાસ માર્કની એ આપણા માઇન્ડમાં અત્યારે ના હોવી જોઈએ સિલેબસ અને પેપર સ્ટાઇલ ચેન્જ થવાના છે બે હજાર સત્તર અઢારની જે પેપર સ્ટાઇલ હતી એ બે હજાર અત્યારે ત્રેવીસ ચોવીસ છે કે બાવીસ ત્રેવીસની જે ભરતી આવશે એમાં ના પણ હોય સો આજે હમણાં જે પેપર સ્ટાઇલ નું ડિસ્કશન આપણે કરેલું એ જે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં રિસેન્ટલી બહાર પાડવામાં આવેલી વર્ગ ની ભરતી છે એમાં પેપર સ્ટાઇલ બદલવામાં આવેલ છે અને આ પેપર સ્ટાઇલ એમાં કરવામાં આવેલ છે જે તાંત્રિક કક્ષાની ભરતી છે કે જે સબ્જેક્ટ જેમાં એની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને સબ્જેક્ટ વાઈઝ હોય જેમ કે ખેતી મદદનીશ છે આપણી તો એ પણ તાંત્રિક સંવર્ગની ભરતીમાં આવે છે તો એનો સિલેબસ આ જ ટાઈપનો આવશે સો આપણે આપણા માઇન્ડને અત્યારથી જ આ સિલેબસ પ્રમાણે રેડી કરવાનું છે ઓનલાઈન ક્લાસીસની સાથે મટીરિયલ મળશે ઓનલાઈન ક્લાસીસની સાથે મળશે તમને જે જે તે તે ટોપિક છે કે સબ્જેક્ટ એવું બની શકે કે પ્રાયોરિટાઈઝ સબ્જેક્ટનું વધારે હશે તો તમે જે રીતની વિદ્યાર્થીઓની ડિમાન્ડ આવશે એ રીતનું અમે કરીએ પણ આગળ નોટિફિકેશન આવે પછી ફાઇનલ ક્લાસ કરવા જ છે તો પછી ગ્રામ સેવક જેવું ન થાય એ પણ mind રાખજો. કારણ કે ગ્રામ સેવકની ભરતીમાં પણ આપણે બહુ ટકી ઈઝી લીધું હતું. કે eligibility માં તો BSC એગ્રી વાળા નતા ત્યારે આપણે eligible હતા આપણને ખબર હતી. જે વિદ્યાર્થીઓ બીઆરએસ ને ડિપ્લોમા કરેલા છે એ લોકોને તો ત્યારથી જ તમારે તૈયારી કરવાની હતી. તમારો mind માં અત્યારથી પિક્ચર ક્લિયર છે. તો તમે જે પાર્ટ એ છે એના ઉપર ફોકસ કરો તમારા જે વીક પોઈન્ટ છે ને એને સ્ટ્રોંગ બનાવવામાં અત્યારે તમારો ટાઈમ આપવો એ ખૂબ જ અગત્યનું અને જરૂરી છે અને એકવાર સમય આવે છે સમય જાય પછી નહીં આવશે સો એવું ના બને કે એ ટાઈમે પછી એવું કહીએ કે આ તો બીએસસી વાળા એલિજિબલ થયા ને એમાં અમે એલિજિબલ ના થયા પેપર બહુ ટફ હતું એગ્રીકલ્ચર ઓફિસર લેવલનું પેપર હતું પેપર ટફ નહોતું આપણી તૈયારી ટફ નહોતી આપણે મેં સ્ટાર્ટ કરી હતી ગ્રામ સેવક ની બેચ ત્યારે જ કીધું હતું કે એગ્રીકલ્ચર ઓફિસર નું પેપર જોશો કે ખેતી વિસ્તરણ નું જે ટાઈમે एग्जाम લેવાની હતી બધી एग्जाम ના લેવલ અપ હતા સો ઓબવિયસલી કે ગ્રામ સેવક ની ભરતી એટલા વર્ષ પછી આવતી હોય કે ખેતી મદદનીશ ની સત્તર અઢાર પછી અત્યારે આવતી હોય તો એનું લેવલ અપ જ હોવાનું છે સો પ્રિપેર અકોર્ડિંગલી ક્વોલિફિકેશન શું છે જે આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છીએ એ ક્વોલિફિકેશન છે એ હાલ પૂરતી બેચલર ઇન રૂલર સ્ટડીઝ જે વિદ્યાર્થીઓએ અ રુલર રુલર માં એમનું બીઆરએસ કમ્પ્લેટ કરેલું છે અને જેમને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એન્ડ એગ્રી માં કરેલું છે એ લોકો આમાં એલિજિબલ છે નોટિફિકેશન છે એ ટૂંક સમયમાં આવી શકશે એના ચાન્સીસ વધારે છે જેમ ભરતીની સંખ્યા બહાર પડી ગઈ છે કે આઠસો પચ્ચીસની ભરતી થશે આ વર્ષ પૂર્તિ 825 ની છે હજી બાકીના બે વર્ષ પણ આવવાની છે ટોટલ ત્રણ વર્ષની બાવીસો જગ્યા છે એની મંજૂરી મળેલ છે સો અ ઓનલાઈન કમ્પ્યુટર બેસ્ડ एग्जाम એનું ડિટેલિંગ આપણને ભરતી જે બહાર પડશે એ ઉપર ખબર પડશે પણ એવું બને કે પાર્ટ A ને પાર્ટ B છે તો કમ્પ્યુટર બેસ્ડ નહીં પણ આપણી જે રીતની જૂની પેટર્ન છે એ રીતની જ एग्जाम કન્ડક્ટ થવાના ચાન્સીસ વધારે છે નોટિફિકેશન આવે એ પછી આપણે મહિનાની તૈયારી રાખવાની કે ફોર્મ ભરાય પછી મહિનામાં એક્ઝામ લેવાઈ જશે અત્યારે તમે બધી એક્ઝામ જોશો ને તો તમને આઈડિયા આવશે કે એમાં એટલો આપણને ટાઈમ મળતો નથી આપણે એટ ધ એન્ડ મોમેન્ટ જ આમ હથિયાર તૈયાર રાખવાના થશે હવે સો એ જ ધ્યાનમાં રાખજો કે અત્યારે ભરતીની પ્રક્રિયા બાર પડશે એ પહેલા આપણે આપણું બધું સેટઅપ રાખીએ આપણા માઇન્ડમાં બધું પેપર સ્ટાઇલ કોણ એલિજિબલ છે એ બધું એકવાર ક્લિયર રાખીએ સો બને એટલું અ જલ્દી સાચી અને સારી તૈયારી કરીએ એ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો કરીએ અ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ જે બધાએ જોયો હશે તો વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ ઉપરથી છે ને મને અમુક વસ્તુ છે કે જે એમાં કેમાંથી આપણે આની પ્રિપરેશન આપણે અહીંયા બેટિંગ બોલિંગ કરવાની છે તો આપણે પણ આપણા ખેતી મદદ ડીશના વર્લ્ડ કપ માટે તૈયાર રહીએ પછી એવું ના થાય કે જેમ શ્રીલંકાનો ખેલાડી હતો જે એંગ્લો મેથ્યુ કે એમને ટાઈમ ના લઈને ડિસ્કવોલિફાઈ થયા હતા ફર્સ્ટ ઇવર ઇન વર્લ્ડ કપ એવું વન્યું છે તો આપણે એવું ન બને કે આપણને ખ્યાલ છે કે આવવાનું છે અને સ્ટીલ આપણે આપણી માં કે ભરતી આવશે બહાર પડશે ત્યારે જોઈ લેશું. એવું વિચારીને આપણે બેકેન્ડ ના રહીએ. તો આપણે ક્યાંક ટાઈમ આઉટ નો શિકાર બનશું. બીએસસી એગ્રીકલ્ચર વાળા છે. એ હાલ પૂરતા એલિજિબલ નથી. પરંતુ એનું એલિજિબલ છે કે નહીં એ જે એના રિક્રુટમેન્ટ રૂલ્સ આવશે ત્યારે ખબર પડે પણ અત્યારે એવું છે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવે છે જેમાં મદદની ઇજનેરમાં પણ એની એલિજિબિલિટી ચેન્જ થઈ છે અને પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે તો એવી માઇન્ડમાં પ્રિપરેશન રાખવાની છે. કે બીએસસી એગ્રીકલ્ચર વાળા પણ આમાં એલિજિબલ થઈ શકે એની પોસિબિલિટીસ છે તો બીજા જો કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે પછી આપણે આપણું જે સેશન છે એમને અ પૂરું કરીએ આજના સેશનનો મેઈન ઉદ્દેશ્ય તમને ખેતી મદદનીશની જે ભરતી છે તેને મૂંઝવતા કે જે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાનો છે અને તમને એક સાચી રાહ બતાવવાનો છે કે તમે અત્યારથી તમારા માઇન્ડને કઈ રીતે રેડી રાખશો ઓકે મોસ્ટલી આઈ હોપ કે બધાને એમના આન્સર મળી ગયા છે ફરી એકવાર કહું છું કે જે વિદ્યાર્થીઓ બીઆરએસ અને ડિપ્લોમાવાળા છે એ લોકો એવું ના સમજે કે અમે લોકો જ ખાલી એલિજિબલ થશું અને અમે લોકો જ આમાં મહેનત કરશું એવું બને કે બીએસસી વાળા અને બીએસસી એગ્રીકલ્ચર ને બીએસસી હોર્ટીકલ્ચર જે વ્યક્તિ પણ આમાં એલિજિબલ થશે એ લોકોની સાથે સારી મહેનતથી સારા માર્કે પાસ થઈ સારું રિઝલ્ટ લાવી અને નોકરી મેળવશું તો આપણે આપણા માઇન્ડને એ જ રીતે તૈયાર કરશું સેકન્ડ થિંગ અત્યારે આપણે આપણી તૈયારી છે એ કૃષિ વિષયક જે સબ્જેક્ટ છે એના ઉપરની પ્રાયોરિટાઈઝ વધારે કરશું કારણ કે મેક્સિમમ પોર્શન છે જે સિલેબસનો સિક્સટી પરસેન્ટ ઓફ ધ સિલેબસ એ પૂરો જે તાંત્રિક ક્વોલિફિકેશન્સ છે એ જગ્યા આધારિત ભરતી છે એના એકસો વીસ માર્ક છે તો બસો માંથી એકસો વીસ માર્ક છે એ ઓન્લી કૃષિ વિષયક સબ્જેક્ટના છે તો આપણે એવી તૈયારી રાખશું કે આપણું કૃષિ વિષયમાંથી જ આપણે આપણા મેક્સિમમ માર્ક કવર કરીએ બિકોઝ એ આપણો પ્લસ પોઇન્ટ છે સો કૃષિ વિષયકના જે સબ્જેક્ટ વાઇઝ છે એ તૈયારી કઈ રીતે કરવી અને આપણે એકસો વીસ માર્ક ને ફોકસ રાખી અને અત્યારથી જ આપણે તૈયારી સ્ટાર્ટ કરી દઈશું ત્રીજી વસ્તુ કે કૃષિ વિષયના જે સિવાયના અલગ વિષયો છે કે જેમાં આપણે જોયું કે મેથ્સ રીઝનિંગ છે કરંટ અફેર્સ છે તો એમની પણ આપણે તૈયારી બાય જોતા રહીશું અને તૈયારી કરશું અલ્ટિમેટ બેનિફિટ આપણી આ ભરતી આવે તો એની સાથે બીજી અન્ય કોઈ પણ ક્લાસ થ્રીની જે જનરલ ભરતી આવે છે તલાટી હોય છે કોન્સ્ટેબલ આવે છે તો એ ભરતીમાં પણ આપણને આપણા બીજા ટોપિક્સ છે જે ઉપયોગી થઈ શકે શોકીએ ને કે એક નિશાન બે તીર મારે એવું છે ને કે કે કેમ એ પ્રમાણે આપણું થાય કે આપણે છે ને એ જ રીતે તૈયારી રાખવાની છે કે એક બાણે બે નિશાન આપણા લાગી શકે થર્ડ અને જે મેજર વસ્તુ છે એ હું ફરી કહીશ કે સમયનો સદુપયોગ કરી યોગ્ય સમયે આપણે આપણી સ્ટેપ્સ છે એને લઈએ તો ખેતી મદદનીજની ઓનલાઈન બેચ અત્યારે કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીઓ છે અને વાળા એમને યોગ્ય માહિતી મળી રહે અને તેમની તૈયારી છે એમને વધારે સારી આપણે આપણે કરાવી શકીએ અને જે જે છે તેમનું પણ એડવર્ટાઈઝ બહાર પડશે એ પછી આયોજન કરીશું સો તમને બે બેનિફિટ મળી શકે ઓનલાઈન બેચિસ અને ઓફલાઈન બેચ છે એમનું બેનિફિટ મળી શકે સો જ્યારે એડવર્ટાઈઝ બહાર પડે ને ત્યારે તમારી તૈયારી એ રીતની રાખવાની છે ત્યારે તમને તમારે છે ને ટોપિક આમ કરાવે ને ફેકલ્ટી તો એ રિવાઇઝ થવું જોઈએ એ ટાઈમે તો અત્યારથી તમે કરશો ને તો એ ટાઈમે તમે વિઝ્યુઅલ કરી શકશો કે યાદ કરી શકશો કારણ કે અમુક ક્વેશ્ચન એવો હોય કે જેમાં છે ને તમારે યાદ રાખવાનું વધારે હોય વેરાયટી હોય ખાતરના ડોઝ હોય દવા હોય તો એ વસ્તુ કેવી કે તમારે આમ એ ટાઈમે તમે પછી બધું મિક્સિંગ થઈ જાય કયા પાકનો કેમાં જતો રહે તો જે એવા જે ક્વેશ્ચન છે ને એની અત્યારથી પ્રિપેર રાખો તો જે ટાઈમે તમને ફેકલ્ટી કરાવે કે જ્યારે એ ટાઈમે તમારું રિવિઝન થવું જોઈએ તો એ ટાઈમ તમે એક સ્ટેપ આગળ રહ્યો તો લાસ્ટ બટ નોટ લિસ્ટ આપણે આ સેશનને એન્ડ કરીએ ખેતી મદદનીશની તૈયારી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જે કૃષિ વિષયની તૈયારી છે અત્યારથી સ્ટાર્ટ કરો અને અત્યારથી તમે તમારું જે ભવિષ્ય છે એની કેડી છે એને તૈયાર કરશો બીજા જે કંઈ પણ ક્વેશ્ચન નંબર આપેલો છે એમાં તમે પૂછી શકશો અને એની માહિતી છે તમને મળી શકશે આમાં આપણે ઓલમોસ્ટ બધું ટ્રાય કરી છે કે જે બેઝિક છે કે જે તમને જાણકારી હોવી જરૂરી છે તેનું તમને ઓલમોસ્ટ ડિટેલિંગમાં આપણે ડિસ્કસ કરી લીધું છે હવે ઇનકેસ એવો સેશન રાખીએ કે જે કૃષિ વિષયના એકસો વીસ માર્ક છે તો એમાં તમારે સબ્જેક્ટ વાઈઝ છે કે કઈ રીતે તમને ગાઈડન્સ મળી રહેશે અને કઈ રીતે તમે તમારું સચોટ અને યોગ્ય તૈયારી કરી શકો અત્યારે જે આ કોર્સની ફી છે જે આમાં મેન્શન કરેલી છે સોરી નવ હજાર નવસો નવ્વાણું એ રાખવામાં આવેલી છે ઓકે તો આ જે ફીઝ રાખવામાં આવેલી છે અત્યારે એ અત્યારે તમારી તૈયારીને બુસ્ટપ માટે કરવામાં આવેલી છે સો તમે રજિસ્ટર કરાવી શકો છો વધુ માહિતી માટે તમે રાજસ્વમાં કોલ કરી અને ડિટેલિંગ મેળવી શકો છો અને આ સેશનને હવે આપણે અહીંયા પૂરું કરીએ છીએ એન્ડ યુ ઓલ ધ બેસ્ટ કે તમે ખેતી મદદનીશની તૈયારીમાં અત્યારથી જ તમારું 100% આપી અને સારું એવું રિઝલ્ટ મેળવો થેન્ક યુ સો મચ એન્ડ ફોર મોર ડિટેલ્સ કોન્ટેકમાં તમને કોમેન્ટમાં જે નંબર આપેલો છે એનો તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો થેન્ક યુ સર એન્ડ કરી આપજો